નવલી નવરાત્રીના બે દિવસ થયા પૂરા. આજે ત્રીજું નોરતું જામનગર અને અમદાવાદમાં ગરબા રમવા ઉમટી પડ્યા ખેલૈયાઓ અને કુંવારિકાઓ. રાજ્યમાં નોરતાની રાત ધીમે ધીમે જામી રહી છે ત્યારે શહેરી સોસાયટીમાં ગરબાની રોનક જોવા મળી રહી છે. લોકો ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે શહેરી સોસાયટીઓમાં ગરબાનો માહોલ ધીમે ધીમે જામવા લાગ્યો છે. કોરોના ગાઈડલાઇનને જોતાં આજે વર્ષો જૂની પરંપરા અનુરૂપ ગરબા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક હાઈટેક સ્ટેપ સાથે ખેલૈયાઓ ગરબા રમતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ ખાતે એક ખેલૈયા ગ્રુપ દ્વારા અનોખી રીતે મટકી ગરબા રમવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માથે મટકી મૂકી અવનવા સ્ટેપ સાથે ગરબા રમવા માટે સજ્જ બની રહ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના જામનગર ખાતે આવેલ સત્યસાંઈ સોસાયટી ખાતે કુમારિકા ગરબી મંડળના સંચાલક રોશનીબેન ત્રિવેદી દ્વારા નાની કુમારિકા બારાઓ માટે ખાસ ગરબા રમવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નાની ફૂલકી બારાઓ અવનવા વસ્ત્રો સાથે સુશોભિત થઈમાં સ્વરૂપ નિસ્વાર્થ મગ્ન બની ગરબે ઝૂમતી જોવા મળી રહી છે. આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની વકી જાહેર કરવામાં આવી છે ત્યારે ખેલૈયાઓ અને બાલિકાઓ મન મૂકી ગરબે રમતા નવરાત્રી પર્વનો આનંદ માણી રહ્યા છે. દિવસો વીતી રહ્યા છે અને નવલા દોડતાની રાત આગળ વધી રહી છે. સૌ કોઈ ગરબા રમી લેવાનો આકર્ષક મોર સાથે તાળી ઝૂમી રહ્યા છે, પરંતુ યાદ રહે કોવિડ ગાઈડલાઇનને ભૂલશો નહીં, જેના માટે સતર્કતા એ જ સજાગતા જરૂરી છે. વિશાલ રાજપૂત, ZS TV, અમદાવાદ.